આવું એટલે શું થાય ખબર છે ને બધાને, આવું એટલે કુવર
છે આપણે એક એક શબ્દ વાંચતા જશું અને આપણને ખબર છે કે a e i o u આવે તો n મૂકીશું અને બાકી બીજા બધા મૂળાક્ષરો આવે તો શું મૂકીશું a મૂકીશું તો ચલો આજે આપણે આ કરીએ ચિત્રો સાથે આપેલા નામોની પહેલા a k n આર્ટિકલ મૂકો હવે તમારા પેજ નંબર 31 માં આવી રીતે નામ આપેલા છે અને બાજુમાં એના ચિત્ર પણ આપેલા છે તો તમારે બધાએ શું કરવાનું છે નામ વાંચવાનું ચિત્ર પણ જોતા જવાનું અને ત્યાં a k n આવશે એ લખતું જવાનું છે અહીંયા હું બોર્ડમાં કરાવું છું પછી મારી સાથે સાથે તમારે બધાએ તમારી બુકમાં પણ કરવાનું છે ચલો અહીંયા શું લખેલું છે ટેબલ છે શું છે ટેબલ તો અહીંયા પહેલો અક્ષર કયો છે જો તો બધા t છે કયો અક્ષર છે t છે તો આપણને ખબર છે કે a e i o u ના મૂળાક્ષરો આવે તો આપણે શું મૂકીશું a મૂકીશું તો ચલો મૂકો બધા અહીંયા a ઓર ટેબલ શું થઈ જશે એ ટેબલ અહીંયા છે એપલ તો અહીંયા પહેલો અક્ષર કયો છે આપણે પહેલો જ અક્ષર જોવાનો છે બધામાં આપણે પહેલા જ અક્ષરને ધ્યાનમાં લેવાનો છે અહીંયા આપેલું છે એ તો આપણને ખબર છે કે સ્વર આવતો હોય પહેલા તો શું આવશે એન આવશે તો ચલો લખી નાખો બધા અહીંયા એમ કે શું થઈ જશે એન એપલ ખાલી જગ્યા ઈરમ એટલે શું થશે ઈસ્ત્રી તો આપણને ખબર છે કે અહીંયા પહેલા શું આપેલું છે આઈ આપેલું છે તો આઈ શું છે સ્વર છે તો આપણે અહીંયા શું મૂકીશું એન મૂકીશું ચલો લખ્યો બધાએ તમારી બુકમાં પણ તમારે લખવાનું છે હો અહીંયા છે
અહીંયા શું આવશે એ આવશે અગ્રસ એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી એ તો તમને ખબર છે ને એલિફન્ટ એટલે હાથી અહીંયા પહેલો અક્ષર કયો છે ઈ છે ઈ એ સ્વર છે એટલે અહીંયા શું આવશે એન આવશે ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી આવે એ બ્લેક આદી છે ને હા કેસરી કલર ની આવે કેવા કલર ની આવે કેસરી કલર ની આવે હવે ઓરેન્જ માં પહેલા ઓ છે ઓ સ્વર છે એટલે અહીંયા એન એરો એરો એટલે તીર જે આપણે બાણ ચલાવવું હોય ત્યારે આપણે આમ તીર ચલાવીએ ને એને શું કહેવાય એરો હવે એરો માં એ છે એ એ સ્વર છે એટલે અહીંયા શું આવશે એન આવશે એન્જિન એન્જિન એટલે ખબર છે બધાને આગળમાં આપણે પેલો જે આગળ આવે ને એન્જિન એને શું કહેવાય એન્જિન હવે અહીંયા એન્જિન માં શું છે ઈ છે ઈ એ સ્વર છે એટલે ત્યાં શું આવશે એન આવશે પર્સ પર્સ એટલે આપણા મમ્મી આપણી બેન કે જે જ્યારે ક્યાંય બહાર જતા હોય ત્યારે પર્સ રાખે છે ને એને શું કહેવાય પર્સ તો પર્સ માં પહેલો અક્ષર છે પી પી એ સ્વર સિવાયના આપણા અક્ષરોમાં આવે છે એટલે ત્યાં શું આવશે એ આવશે એગ એગ એટલે ઈંડુ શું થાય એગ એટલે ઈંડુ એક આપણને કોણ આપે તો મરઘી આપે છે એકમાં ઈ આવે છે ઈ એ સ્વર છે કે અહીંયા શું આવશે એન આવશે પીકો પીકો એટલે મોર શું થાય પીકો એટલે મોર મોર બધાએ જોયો છે પીકો માં શું છે પહેલા પી તો પી એ શું છે સ્વર નથી ત્યાં શું આવશે એ આવશે એગલ એગલ એટલે શું થાય એગલ એટલે ગરુડ થાય શું થાય ગરુડ થાય હવે તેમાં પહેલો અક્ષર કયો છે ઈ છે ઈ એ શું છે આપણને ખબર છે સ્વર છે શું છે સ્વર છે અહીંયા શું આવશે એન આવશે જી હવે અહીંયા જીભ તો બધાએ જોઈ છે ને આપણે ત્યાં જવું હોય તો આપણે જીભમાં બેસીને બહાર ગામ જઈ શકીએ છીએ હવે જીભ લખેલું છે તો જીભમાં પહેલા શું છે જે છે જે એ સ્વર છે નહીં એટલે ત્યાં શું આવશે એ આવશે એટલે શું થઈ જશે અ જી આન આન એટલે કીડી શું થાય આન એટલે કીડી તો ત્યાં પહેલો અક્ષર છે એ એની આગળ શું આવશે એન આવશે વૈયા છે અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી જ્યારે આપણે વરસાદ આવે ત્યારે આપણે લઈએ છીએ ને એને શું કહેવાય અમ્બ્રેલા એટલે છત્રી તો અમ્બ્રેલામાં પહેલા શું છે યુ છે તો આપણને ખબર છે યુ એ શું છે સ્વર છે
नाम और ए